સુરતમાં શતાબ્દી ટ્રેનમાં યાત્રીઓને ફૂગવાળો નાસ્તો પીરસવાનો મામલો સામે આવ્યો છે. આગામી 5 દિવસ તમામ ટ્રેનમાં ખોરાકની ગુણવત્તા ચકાસવા ફરમાન કરવામાં આવ્યું. 4 મહિલાઓને ફૂડ પોઈઝનિંગ થતા કેટરિંગના કોન્ટ્રાક્ટરને 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દુર્ઘટના બાદ 3 દિવસ સુધીની ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવા આદેશ આપવામાં આવ્યો છે. પેન્ટ્રી કાર ધરાવતી ટ્રેન અને સાથે જ ખાસ કરીને પ્રીમિયમ ટ્રેનોમાં ચા નાસ્તાથી માંડીને ભોજનની ગુણવત્તા ચકાસી સેમ્પલ લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તો સાથે ઘટનાના બાદ મુંબઈ વડી કચેરીથી કોમર્શિયલ ઇન્સ્પેક્ટરોની પણ ટીમ રચના કરવામાં આવી અને ટીમ તપાસ કરશે. આ ટીમ ટ્રેનમાં ફૂડ ચકાસણી સંદર્ભની જવાબદારી પૂરી કરશે. તો આગામી 5 દિવસ સુધી તમામ ટ્રેનોમાં ફૂડની ક્વોલિટીની ચકાસણી કરી ડે ટુ ડે રિપોર્ટ મુંબઈ વડી કચેરીને મોકલવામાં આવશે. તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રેલવેના કેટેગરીના કોન્ટ્રાક્ટરને 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો. સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયા છે. ચેતન, જણાવશો રેલવેમાં જે નાસ્તો આપવામાં આવે છે, ખોરાક આપવામાં આવે છે, તેની ગુણવત્તા હલકી છે, આ તમામ માહિતી સામે આવી કેટલી તપાસ ચલાવવામાં આવી રહી છે? જી ચોક્કસથી, સુરતમાં 2 દિવસ પહેલા જ મુંબઈથી અમદાવાદ જતી શતાબ્દી જે ટ્રેન છે તેમાં 35 જેટલી જે મહિલાઓ સુરત તરફ આવી રહી હતી તેમાં જે 6 જેટલી જે મહિલાઓ છે તેને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. ખાસ કરીને જે રેલવે દ્વારા જે નાસ્તો આપવામાં આવ્યો હતો તે ફૂગવાળો હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર જે બાબત છે તે ગંભીર નોંધ લેવામાં આવી હતી અને ત્યારબાદ જે રેલવે મંત્રાલય છે પશ્ચિમ વેસ્ટર્ન રેલવે દ્વારા આ તમામ જે પેન્ટ્રી કારના જે એજન્સી છે તેને ₹2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે છેલ્લા 5 દિવસમાં જે ખોરાકની જે ગુણવત્તા છે તે ગુણવત્તા કેવી છે તે અંગે ફૂડ ઇન્સ્પેક્ટરની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ જે રિપોર્ટ છે તે રિપોર્ટ વેસ્ટર્ન રેલવેને મોકલવામાં આવશે અને ત્યારબાદ વધુ નિર્ણય લેવામાં આવશે. હાલ જે ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ તૈયાર કરવામાં આવી છે તે ટીમ દ્વારા સતત 5 દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવશે અને તમામ જે રિપોર્ટો છે તે રિપોર્ટોના આધારે જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર સામે વધુ પગલાં લેવા કે કેમ તે અંગે નિર્ણય પણ લેવામાં આવશે. જી બિલકુલ. થી ચેતન, આભાર આપનો. પંચમહાલના હાલોલની ડોક્ટર યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. વિધર્મી યુવકે ઋષિકેશ પટેલ નામના ધારણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ સમગ્ર ઘટના સામે આવી. મૂળ સાબરકાંઠાના રહીશ સાદિક મેમણ નામના પરિણીત યુવકે ઋષિકેશ પટેલ નામ ધારણ કરી યુવતીને ફસાવી વિશ્વાસ કેળવી યુવતીના અશ્લીલ ફોટો પાડી અને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી. તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. 9 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ. ઉલ્લેખનીય છે કે પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ હિંમત આપી ફરિયાદ નોંધાવી છે. તો ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધારે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા જયેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે. જયેન્દ્ર, જણાવશો વિધર્મી યુવકે 9 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે, શું માહિતી સામે આવી રહી છે, કેટલી તપાસ કરવામાં આવી છે? ચોક્કસ ધરા, હાલોલ પંથક અને સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર ચકચાર મચાવનાર આ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે 9 વર્ષ પહેલા પારોડ યુનિવર્સિટી હતી તેની અંદર હાલોલ વિસ્તારની એક જે યુવતી છે તે ડોક્ટરી અભ્યાસ માટે જોડાઈ હતી ને ત્યાં એક વિધર્મી યુવક જે પોતાનું નામ ઋષિકેશ પટેલ બદલીને આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ બંને વચ્ચે જે સંબંધો છે તે સ્થાપિત થયા હતા. અંદાજિત જે યુવતીના જણાવ્યા પ્રમાણે 9 વર્ષ સુધી આ યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. સંબંધો જયારે ગાઢ થયા ત્યારે યુવક દ્વારા અશ્લીલ ફોટો યુવતીના લઈ અને ત્યારબાદ આ યુવતીને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી અને જે પ્રમાણે યુવતીએ ફરિયાદ લખાવી છે તે પ્રમાણે આ જે યુવક છે તેના દ્વારા અલગ અલગ પ્રકારના મોંઘા મોબાઈલો યુવતીને ગિફ્ટ આપવામાં આવતા હતા અને તેની અંદર યુવતીના ધ્યાને એક મોબાઈલ રેકોર્ડિંગ આવી ગયું હતું કોઈની સાથે વાત કરવાની યુવકનું. આ રેકોર્ડિંગના આધારે યુવતીને ખબર પડી કે આજે આ યુવાન છે તે વિધર્મી છે અને વિધર્મી યુવાને તેને નામ બદલીને છેતરપિંડી કરી છે. ત્યારબાદ આ જે સમગ્ર મામલો છે આ યુવતીના પરિવારના ધ્યાને આવ્યો અને પરિવારે યુવતીને હિંમત આપીને સમગ્ર મામલો હાલોલ જે ટાઉન પોલીસ મથક છે ત્યાં ફરિયાદ નોંધાવી છે યુવતીએ. હાલ પોલીસે જે વિધર્મી યુવક છે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને જ્યાં સુધી છેલ્લી માહિતી મળી રહી છે ત્યાં સુધી જે યુવક છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. બરાબર. જી જયેન્દ્ર, આભાર આપનો.